ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણવાના છીએ ધોરણ 5, એમાં મારી આસપાસ હું છું તો સૌની આસપાસ પર્યાવરણ, જેમાં આપણે અત્યાર સુધી કેટલા ચેપ્ટર જોઈ લીધા હતા કે અત્યાર સુધી આપણે 5 ચેપ્ટર પૂરા કર્યા. ત્યારબાદ હવે આપણે આવીએ છીએ ચેપ્ટર નંબર 6, જેનું નામ છે જળ એ જ જીવન. તો આ સેન્ટેન્સ તો આપણે અત્યાર સુધી કેટલી બધી વખત સાંભળી લીધું હોય કે જળ એ જ જીવન છે, જળ એ જ જીવન છે. આવું શું કામે કહેવામાં આવે છે? તો મનુષ્ય હોય કે પ્રાણી, કોઈ પણની સજીવની પાયાની જરૂરિયાતમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો કે રોટી, કપડાં અને મકાન. ત્યારબાદ કે પાણી છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. જો કોઈ વ્યક્તિ છે ભૂખ્યું હોય, કોઈ ગરીબ વ્યક્તિ જેને જમવાનું ના મળે તો ચાલે, પરંતુ પાણી ના મળે તો એ થોડાક જ સમયમાં મૃત્યુ પામે છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે જળ એ જ જીવન છે. જો પૂરતું પાણી આપણને મળી રહે તો શું થાય? તો કે તો આપણું જીવન આપણે ટકાવી શકીએ છીએ. સજીવની વાત કરી, સજીવમાં કોણ આવે? તો કે સજીવ એને કહેવાય કે જેનામાં જીવ હોય, જે આસપાસ શું થઈ રહ્યું છે સંવેદના સમજી શકે તેને સજીવ કહેવાય છે. સજીવના ઉદાહરણમાં તો કે વનસ્પતિ અને પ્રાણીઓ, પ્રાણીઓમાં મનુષ્યો પણ આવી જાય. વનસ્પતિ શું કામે? તો કે વનસ્પતિ છે ખાલી હલનચલન જ કરતી નથી, પરંતુ તે પોતાનો ખોરાક પણ જાતે બનાવી શકે છે અને તે ખોરાક બનાવવાની પ્રક્રિયા પણ જાતે કરી શકે છે અને શ્વસનની ક્રિયા પણ કરે છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. ઓપોઝિટ પ્રાણીઓ, પ્રાણીઓ તો આપણને ખબર જ છે કે સજીવમાં આવે છે. પ્રાણીઓ કઈ રીતે? તો કે પ્રાણીઓ હલનચલન પણ કરી શકે છે, પ્રાણીઓ પોતાનો ખોરાક રાંધી શકે છે, પ્રાણીઓ સંવેદનાઓ પણ સમજી શકે છે અને શ્વસનની ક્રિયા પણ કરે છે. શ્વસનની ક્રિયા તો કે પ્રાણીઓ છે મોસ્ટલી ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. ત્યારબાદ આવીએ આપણે શું કીધું છે, તો કે ઘણા વર્ષો પહેલાં આ ચિત્ર ગળસી સરનું છે. સરનો અર્થ શું થાય છે? તો કે સળનો અર્થ થાય છે તળાવ. જેસલમેરના રાજા ગળસીએ લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું. એક તળાવનું ચિત્ર આપણને આપ્યું છે જે ગળસીસર ગામનું છે. સરનો અર્થ શું થાય છે? તો કે તળાવ. જેસલમેરના રાજા ગળસી જેણે કેટલા વર્ષ પહેલાં? તો કે 650 વર્ષ પહેલાં. કોના મદદથી? તો કે લોકોની મદદથી તે બનાવ્યું હતું. તળાવની આજુબાજુ પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું હતું. આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ, કેટલું સુંદર ચિત્ર છે. પહેલાં વાત તો એ, જેસલમેર આવી ગયું. જેસલમેર એટલે ક્યાં આવેલું હશે? તો કે રાજસ્થાનમાં. રાજસ્થાન જેસલમેરમાં આવેલું, રાજસ્થાનમાં જેસલમેર આવેલું છે. આ ચિત્ર જેસલમેરના ગઢસિસર ગામનું છે, જેમાં તો કે એક મોટો તળાવની આજુબાજુ જે પગથિયા છે એ પણ સરસ, ઘાટવાળા, શણગારેલી પરસાળ, આજુબાજુ પસાર થવાની જે સરસ પ્રકારની લોબી જેવું બહુ સરસ આપેલું છે. ત્યારબાદ તો કે મોટા મોટા ખંડ આવેલા હોય છે, ઓરડાઓ અને બીજું ઘણું બધું છે. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા. ગળસીસર ગામમાં શું થતું હતું કે કોઈ પણ મોટો તહેવાર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, સંગીત કાર્યક્રમ હોય, નૃત્યના કાર્યક્રમ હોય, તો આ બધા તહેવારો છે. આ સરસ મજાનું જે ગળસીસર, ગળસીસરના ગામમાં આવેલું આ તળાવ છે એની આસપાસ આ સરસ રીતે બાંધકામ થયેલું છે ત્યાં જ આવતા. ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા અને તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા. ઘાટની પાસે જ એક શાળા આવેલી હતી, ત્યાં બધા બાળકો છે એ આવતા ભણવા. અને ત્યારબાદ તો કે તળાવ છે એ સૌનું હતું, કારણ કે બધા લોકો એને ભેગા મળીને તળાવ બાંધકામ કર્યું હતું. તો તળાવ સૌનું હતું અને સૌ તેને શું કરતા? તો કે ચોખ્ખું રાખવાનું કાર્ય કરતા. તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી એ ઘણા માઇલ સુધી ફેલાતું. તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી છે તેની નીચેની સપાટીથી બનાવેલા તળાવમાં જતું રહે. આવી સિસ્ટમ બધે જોઈ પાણીનો સંગ્રહ જ્યાં પણ કરવામાં આવે, આપણે ડેમની ચર્ચા કરી લઈએ જૂનાગઢમાં, તો ત્યાંથી પણ ડેમનું પાણી છે એ કઈ નીચે આવેલા નીચે રીતે પણ પાછું એવી રીતના પાઇપલાઇનો ને એવી રીતના ગોઠવણ કરે
કરેલી હોય એવી રીતના બાંધકામ થયેલું હોય તો પાણી છે એક જ જગ્યાએ જમા થઈને રહે નહીં, પાણી વહેતું રહે તે રીતે. જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી છે બીજા તળાવમાં ભરાતું. જ્યારે આખે આખું તળાવ ભરાઈ જાય ત્યારબાદ તો કે નીચે પાછી એવી વ્યવસ્થા કરવામાં આવતી કે એક નાનું તળાવ બનાવેલું હતું કે જ્યાં વધારાનું પાણી, ચોમાસામાં જો પાણી વધારે ભરાઈ જાય તો એ પાણી પાછું નાના તળાવમાં જતું. આ છતાં પણ જો વધારે હજી પણ પાણીનો સંગ્રહ વધારે હોય કે વરસાદ વધારે પડ્યો હોય તો ત્યારે તો કે એ વધારાનું પાણી છે બીજા તળાવમાં ભરાતું. આ રીતે ક્રમશઃ નવ તળાવ ભરાતા વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું. આ રીતે કેટલા તળાવમાં આ પાણી ભરાતું વરસાદનું, તો કે આ રીતે ક્રમશઃ નવ તળાવ ભરાઈને એટલું પાણી એમાં ભરાતું. અને આ રીતે નવ તળાવો ભરાઈ જતા અને આખે આખું વર્ષ લોકોને વપરાશ માટે જે પાણીની જરૂર પડે એ આ રીતે વાપરતા. આજે ગડ સીસરનો ઉપયોગ થતો નથી. તે નવ તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે, પરંતુ હવે શું થયું છે તો કે હવે જેમ સમય જતાં જતાં હવે ગડ સીસરના પાણી જેમાં આમાં નવ તળાવો બાંધકામ કરેલા હતા એ નવ તળાવોમાં સરસ પાણી ભરાતું અને આખું વર્ષ લોકોને પાણીની જરૂર જેટલી જરૂર પડે એ બધું જ પાણીની જરૂરિયાત આ નવ તળાવોની મદદથી ગામને પૂરું પડી જતું હતું. પરંતુ શું થયું તો કે આજના સમયમાં છે ગળ સીસરનો ઉપયોગ થતો નથી. તે નવ તળાવોની વચ્ચે હવે શું થયું છે તો કે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. હવે આ તળાવોમાં પાણી પણ ભરાતું નથી અને વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાય છે. સમય જતાં જતાં આપણને ખબર છે કે શહેરીકરણ તરફ લોકો વધ્યા અથવા તો ઉદ્યોગીકરણ તરફ, તો હવે શું થાય છે કે જ્યાં ગામડાઓ છે, જ્યાં ખેતીલાયક જમીનો છે, ત્યાં પણ લોકો હવે ખુલ્લા રસ્તાઓ જોઈએ તો ત્યાં પણ બાંધકામ શરૂ કરી દે. કારણ કે વસ્તી વધારો જેટલો છે પ્લસ કે લોકોની ભૂખ એટલી છે કે આપણે હવે મકાન જ્યાં જોઈએ ત્યાં ખાલી પ્લોટ જોઈએ, તરત જ સરસ મજાની ઇમારત બનાવી નાખીએ, બહુમાળી મકાન બનાવી નાખીએ. તો જો આવી રીતના ગડસીસર ગામમાં પણ આવું જ થયું કે ભાઈ નવ તળાવો હતા ત્યાં રહેતા રહેતા હવે ઇમારતો બનવા માંડી, પછી બહુમાળી મકાનો બનવા માંડ્યા, તો થયું શું કે નવ તળાવોમાં વરસાદના પાણીનો સંગ્રહ થવાનું થયું નહીં. એટલે કે વરસાદનું પાણી છે વહી જાય છે અને વેડફાઈ જાય છે. ત્યારબાદ હવે એક વાર્તા આપેલી છે એક વ્યક્તિની જેનું નામ હતું અલબરુનીની નજરે. અલબરુની હજારો વર્ષો પહેલાં એક મુસાફર જે ભારતમાં આવ્યો હતો જેનું નામ હતું અલબરુની, તેનું નામ અલબરુની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. અલબરુનીએ જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી. હવે આપણને એવું થશે કે આ ભાઈ કોણ છે, કે આમણે હું શું જોયું, કે એના વિશે ઇતિહાસમાં ચર્ચા થઈ, તો આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ આ ભાઈ છે પહેલાંના સમયમાં શું થતું. કે પહેલાંના સમયમાં જ્યારે અત્યારે આપણને ફરવું હોય ક્યાંય પણ તો આપણી પાસે બધું ક્યાંય પણ જઈએ અજાણ્યા રસ્તે જઈએ તો પણ આપણી પાસે જીપીએસની વ્યવસ્થા હોય. જેમ કે આપણી પાસે ફોન હોય તો આપણે તરત જ ગોતી લઈએ જીપીએસથી કે આપણે ક્યાં જવું છે, કઈ જગ્યાએ જવું છે, અથવા તો આપણે કંઈ પણ નવા સ્થળે ફરવા જવું છે, નવા સ્થળે ફરવા જવાની ટ્રીપ કરીએ તો આપણે એ વસ્તુ જ્યાં જવાના છીએ ત્યાંની બધી માહિતી આપણી પાસે અત્યારે નેટ ઉપર અવેલેબલ હોય છે. પરંતુ પહેલાંના સમયમાં આવું કાંઈ હતું નહીં. ત્યારે જે કોઈ પણ વ્યક્તિઓ છે એ મુસાફરી કરતા, દેશ વિદેશની મુસાફરી કરતા, ત્યારે તેઓ કોઈ પણ ઇતિહાસકાર કોને કહેવાય તો કે ઇતિહાસકાર છે કોઈ પણ નવી નવી જગ્યાએ જાય, નવા નવા દેશમાં જાય, તે દેશનું બાંધકામ કેવું છે, તે દેશની સંસ્કૃતિ કેવી છે, એ બધેનું નોટ કરતા. તો અલબરુની પણ એ જ હતા, મુસાફર હતા, પ્લસ કે એક સારા એવા ઇતિહાસકાર હતા. તે જે જગ્યાએથી આવ્યા હતા એ જગ્યા હવે કયા નામથી ઓળખાય છે તો કે ઉઝબેકિસ્તાન. અલબરુનીએ જે જોયું તેણે બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી. સુકામે, કારણ કે એને એ વસ્તુ ને જાણવાનો રસ છે કે ભાઈ મારે આ ભારતમાં આવ્યો છું તો ભારતમાં હું ભાઈ ગડસીસર તરફ ગયો છું તો એ ત્યાંનું તળાવ કેવું છે, ત્યાંની સંસ્કૃતિ કેવી છે, એ બધુંનું નોંધ કરતું. બારીકાઈથી તેણે ખાસ એ વસ્તુઓ નોંધ કરી કે જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી. એ તો ઓબ્વિયસ છે ને, આપણે પણ ગમે ત્યાં જઈએ કે આપણે અહીંથી
અમેરિકાની ટ્રીપ કરીએ તો અમેરિકામાં જઈએ તો ત્યાં પણ આપણે જઈએ તો એટલી ખબર પડી જાય કે આપણા દેશમાં તો આટલું આ રસ્તાઓ આટલા ચોખ્ખા નથી રહેતા જ્યારે કે ત્યાં રહી છે. પછી તો કે આપણે એ જ રીતે આપણે કમ્પેરિઝન શરૂ કરી દઈએ છીએ કે ભાઈ અમારા દેશમાં તો દેશભક્તિ બહુ સારી છે, પછી તો કે અમારા દેશની સંસ્કૃતિ અમેરિકા કરતાં વધારે સારી છે. આવી રીતના શું થાય તો કે એણે પણ પોતાના દેશ કરતાં જે અલગ બાબત હતી એ નોંધવાની શરૂ કરી. અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલોક ભાગ આપણે આપેલ છે. અહીંના લોકો તળાવો બનાવવામાં ખૂબ જ કુશળ છે, મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે. અલબરૂની શું કહે છે કે અહીંયા ભારતમાં આવેલા જેમ કે એણે ગઢ સિસર નામનું તળાવ જોયું હશે કે એણે બીજે ક્યાંય પણ ભારતમાં મુસાફરી કરતા હતા તો તેણે એની બુકમાં એના ઇતિહાસકાર છે એણે એના નોંધમાં લખ્યું હતું કે અહીંના લોકો છે તળાવો બનાવવામાં ખૂબ જ કુશળ છે, જ્યારે કે મારા દેશના લોકો અહીંયા આવે તો એ જરૂર આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓને અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા પણ બનાવે છે. તો આપણને ખબર જ છે આપણા જૂનાગઢમાં પણ તળાવની પાર છે કે આપણે સરસ મજાનું જોઈ શકીએ કે એટલું સરસ રીતે ગોઠવણી થયેલું હોય અને આજુબાજુ ચબૂતરા પણ આવેલા હોય. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે તેથી ત્યાં ભીડ પણ ઓછી થાય. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલબરૂનીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ. આપણે શું કરીએ તો કે હવે આપણે જોઈએ કે ભાઈ આપણે જ્યારે આજે ઇતિહાસકારોને યાદ કરીએ છીએ કે એમણે શું જોયું હતું તો આપણે અલબરૂનીની નોંધ જરૂર ધ્યાનમાં લઈએ કે એણે એ પણ કીધું હતું કે ભાઈ આપણે એ દિવસો વિશે શીખવાનું છે કે એ સમયે લોકો કેટલું સરસ રીતે આપણા દેશમાં તળાવો કુશળતાથી બનાવતા હતા. અવલોકન કરો અને શોધી કાઢો. શું કીધું છે એમાં તો કે તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ જ્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે કે સપાટ છે? વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે? શું કરવાનું છે આ પ્રવૃત્તિમાં? તો કે આપણે આપણી શાળાની આસપાસનો વિસ્તાર કે આપણે આપણા ઘરની આસપાસનો વિસ્તાર જોઈએ કે ત્યાં આસપાસ શું આવેલું છે. ભાઈ કોઈ પાકા ખેતરો આવેલા છે, પાકા રસ્તા, કોઈ ખેતર કે ભાઈ વાડીઓ આવેલી છે, ગટર આવેલી છે. જો વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝનમાં જે વરસાદનું પાણી આવે છે ક્યાં જાય છે? તો કે ગટરમાં જાય છે, પાઇપલાઇનમાં જાય છે, ખાડાઓમાં જાય છે કે કેટલું પાણી છે જમીનમાં જમીનમાં ઊંડે ઉતરે પણ છે, આવું આપણે જોતા હોઈએ છીએ. તો ટીપે ટીપે જેમાં છે કે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાઓએ ઓછો વરસાદ થાય છે, આપણને ખબર છે. આ જનરલી આપણે ન્યૂઝમાં પણ સાંભળતા હોઈએ કે રાજસ્થાન જેવા વિસ્તારમાં જ્યાં રણ પ્રદેશ હોય ત્યાં વરસાદ ઓછો થાય છે. આવું શું કામે? તો પહેલી વાત તો સાયન્ટિફિક રીઝને વિચારીએ તો કે રણ પ્રદેશમાં શું હોય તો કે રેતી જ હોય છે, ત્યાં ક્યાંય વૃક્ષ ઉગતા નથી. જો વૃક્ષ ના ઉગે તો શું થાય? પણ ખબર છે વરસાદ લાવવામાં સૌથી મોટો ફાળો કોનો? વૃક્ષોનો. જો વૃક્ષો જ નહીં હોય તો વરસાદ એટલા પ્રમાણમાં પડે નહીં. એટલા માટે શું કીધું છે કે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં વરસાદ ઓછો થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. હમણાંના સમયની વાતને બાદ કરતાં, કારણ કે હમણાં 2-3 વર્ષથી ગુજરાત અને રાજસ્થાન બંને જગ્યાએ બહુ જ સારો વરસાદ પડે છે. હાલાકી આ પહેલાંની વાત છે કે ભાઈ પહેલાંના સમયમાં ગુજરાત અને રાજસ્થાનમાં ઘણી એવી જગ્યાઓ હતી કે જ્યાં વરસાદ એટલો પડતો ન હતો. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ નીચે આવીએ કે અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી, તેમ છતાં વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. તો આપણને એવું થાય કે ભાઈ જો ગુજરાતના અમુક ભાગમાં કે રાજસ્થાનમાં જ્યાં પૂરતા પ્રમાણમાં એટલો વરસાદ પડતો નથી તો પછી ત્યાં નદીઓમાં પણ આખું વર્ષ પાણી ના રહે, કારણ કે આપણને ખબર છે ચોમાસાની સિઝન હોય ત્યારે પાણી નદીઓમાં હોય. ત્યારબાદ ઘણી નદીઓ છે ઉનાળો આવતા આવતા તો
સુકાઈ જાય તો ત્યાંના લોકો આમ છતાં પણ મોટા વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. આવું શું કામે? કારણ કે આપણે અલબરુનીની જે વાત હતી કે તળાવની વ્યવસ્થા બહુ જ સરસ રીતે કરવામાં આવી હતી અને પાઇપલાઇન દ્વારા કે એ જે તે સમયથી 650 વર્ષ પહેલાંની પણ વાત છે, એ સમયથી ભારતના કુશળ કારીગરોએ એવી રીતના પાણીની પાઇપલાઇનની વ્યવસ્થા કરેલી છે, પાણીની બાંધકામ એવું કરેલું છે કે કોઈ પણ ગામડે સુધી પાણીની વ્યવસ્થા થાય. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા, જેમ આપણે અત્યારે પણ ઘરે ઘરે જોઈ શકીએ પાણીનો ટાંકો પણ હોય છે. પાણી દરેકની જરૂરિયાત છે, આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેક સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. જ્યાં વરસાદ ઓછો પડે છે એવા વિસ્તારોમાં શું હોય? તો કે એવા વિસ્તારોમાં છે એ ત્યાંના લોકો પાણીનો સંગ્રહ વરસાદની સિઝનમાં વધારેમાં વધારે થાય એવી વ્યવસ્થા કરતા હોય છે. જેમ કે આપણે આ ચિત્ર જોઈએ, ઘરની બહાર જ એક ભોઈ ટાંકો આવેલો હોય કે કૂવા જેવી રચના કરવામાં આવેલી છે. આપણે જોઈ શકીએ કે પાણી કેવી રીતે કાઢવામાં આવે છે. હવે આપણને એવું થાય કે ચાલો આ દરેક વિસ્તારમાં વરસાદ ઓછો પડતો હોય ત્યાં લોકો કંઈક આવી જ રીતના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. આમનું બેસ્ટ ઉદાહરણ હું આપું કે જૂનાગઢમાં જ આવેલું કેશોદ છે. તો ત્યાં જે તે સમયે જ્યારે પાણીની તંગી હતી કે પાણી ત્યાં એટલું બધું પહોંચી શકતું નહીં, ત્યારે શું થતું? તો કે ત્યારે ઓજત નદી વારંવાર ખાલી થઈ જતી અથવા તો ઉનાળો આવે ત્યાં સુધીમાં તો આખી સુકાઈ જાય. તો હવે તો આપણને ખ્યાલ હોય કે કેશોદ જઈએ તો ત્યાંના ઘરે ઘરે ભોંય ટાંકા આવેલા હશે. શું કામે? કારણ કે જે તે સમયે ત્યાં વરસાદ ના પડતો જેથી કરીને શું થતું? તો કે પાણીનો સંગ્રહ એટલો ના થતો, પાણી ટાઈમ ટુ ટાઈમ ના પહોંચે સિઝન દરમિયાન કે સિઝન વગર પણ. ઉનાળાની સિઝનમાં પાણીનું એટલું બધું પહોંચવાનું ના થાય તો શું કરવાનું? તો કે ભોંય ટાંકા હોય જેથી કરીને એ ટાંકો આખે આખો ભરાઈ જાય, એટલે આપણે જે સમયે ત્યાં પાણી ન આવે તો એ ભોંય ટાંકામાંથી પાણીનો ઉપયોગ કરતા. તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. આપણે હવે એક પ્રવૃત્તિ કરવાની છે કે આ રીતે આપણે જોઈ શકીએ કે આ કોઈક વાવનું ચિત્ર છે. વાવ એટલે કે આપણે અહીંયા ઉપરકોટમાં પણ આવેલી છે, પછી તો કે અડીકડી વાવ ને એ રીતે કે ભાઈ આપણે આ ક્વેશ્ચનમાં શું કીધું કે ભાઈ વરસાદનું પાણી છે છત ઉપર પડે તો ડાયરેક્ટ જમીન ઉપર કેવી રીતે ટાંકીમાં અંદર સુધી પહોંચતું હશે તેનો રસ્તો દોરો. તો આપણને ખબર છે આ જે પાણીને સરકવા માટે અથવા પાણીને વહેવા માટે કોઈ સ્પેસિફિક તમે ભલે એને પથ્થર મૂકી દો ને તો પણ પાણી પોતાનું વહેણ બદલી નાખે છે, તો પાણી પોતાનો રસ્તો ગોતી લે છે. આ એક ચિત્ર છે. ત્યારબાદ તો કે પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે. અગત્યનું, ખૂબ જ જાણવા જેવું અને કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે મોસ્ટ આઈએમપી કે ભાઈ વાવના કેટલા પ્રકાર છે, વાવના કેટલા પ્રકાર છે. પહેલો પ્રકાર છે નંદા પ્રકારનો, એટલે કે આ કોના આધારે પાડવામાં આવે? તો કે જે વાવનો પ્રવેશદ્વાર છે એની સંખ્યાના મુજબને આધારે આપણે એના ચાર પ્રકાર પાડીએ છીએ. પહેલા પ્રકારની વાવ નંદા પ્રકારની, જેમાં ખાલી એમાં પ્રવેશ કરવા માટે એક જ પ્રવેશદ્વાર હોય છે, જેને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે છે. બીજું છે ભદ્રા પ્રકારની વાવ, એમાં બે પ્રવેશદ્વાર હોય. જયા પ્રકારની વાવ, જેમાં ત્રણ પ્રવેશદ્વાર હોય. અને વિજયા પ્રકારની વાવ, જેમાં ચાર પ્રવેશદ્વાર હોય છે. આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી અને જનરલ નોલેજ માટે પણ સારામાં સારા છે. તમે ક્યારે વાવ જોઈ છે? આ ચિત્રને જુઓ, તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ કે દાદરા ઉપરથી નીચે ઉતરતા કેટલા બધા માળ બનાવેલા છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે.
જેને વાવ કહેવામાં આવે છે. જેમ કૂવામાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય છે, તો કે વરસાદ આવે કે જમીનમાંથી નીચેની તરફથી જ પાણીનું વહેણ થઈ અને કૂવામાં જમા થાય. પરંતુ વાવની રચના કેવી હોય, તો કે કેટલા બધા માળવાળી સીડીઓ બનાવવામાં આવે ને કેટલી ઊંડી હોય, આ રીતે પાણીનો સંગ્રહ થાય છે. જ્યારે કૂવામાંથી પાણી આપણને જોતું હોય તો આપણે ડોલ એને ખેંચવું પડે, એની જગ્યાએ તો કે દાદર અથવા તો વાવમાંથી પાણી ખેંચવું હોય તો શું કરવાનું, તો કે એમાં તો આપણે આરામથી દાદરા ઉતરીને લઈ શકીએ છીએ. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપણા જૂનાગઢમાં પણ ઉપરકોટમાં આવેલી છે એક વાવ, જે આપણે જોયાનું જેનું પણ ચિત્ર આવું જ છે. ને હાલમાં પણ જૂનાગઢના કેટલા બધા વિસ્તારમાં એ વાવ અથવા તો ઉપરકોટમાંથી જ પાણી ગામના છેડા છેડા સુધી પહોંચે છે.